हेलो स्टूडेंट्स, वेलकम बैक। लास्ट लेक्चर में आपने गॉस एलिमिनेशन मेथड स्टार्ट करी थी और एनो एक जनरल एग्जांपल आपने जोयो तो। आज हूँ पर्टिक्युलर एग्जांपल लेने गॉस एलिमिनेशन मेथड कराऊ छु, राइट? एक सिस्टम लीधेली छे। नाउ व्हाट इज द सिस्टम? x + 4y - z = - 5, x + y - 6z = - 12, 3x - y - z = 4। आज सिस्टम छे इने सौथी पहला आपणे मैट्रिक्स ना ऑगमेंटेड फॉर्म मा लखवानी। नाउ व्हाट इज ऑगमेंटेड फॉर्म? सो आई एम राइटिंग द गिवन सिस्टम कैन बी रिटन इन ऑगमेंटेड फॉर्म, दैट इज ए बाय बी। What is A? A is said to be coefficient matrix. Coefficient matrix એટલે શું? જે સિસ્ટમ માં વેરિયેબલ્સ છે એના કોએફિશિયન્ટ્સ છે અને એનો મેટ્રિક્સ આપણે ફોર્મ કરીએ તો દેટ ઇઝ નોન એઝ કોએફિશિયન્ટ મેટ્રિક્સ। સો કોએફિશિયન્ટ મેટ્રિક્સ શું થશે? 1 4 - 1 - 5, અગેન 1 1 - 6 - 12, 3 - 1 - 1 એન્ડ 4। सो दिस इज माय गिवन सिस्टम के जेने मैं मैट्रिक्स फॉर्म में લખેલી છે। હવે આપણે વાત થઈ હતી જ્યારે મેથડ કરતા હતા ત્યારે કે જે મેટ્રિક્સ છે એને આપણે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ માં ચેન્જ કરવાનું। અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ એટલે લીડિંગ એલિમેન્ટ્સ જે હોય, ડાયગોનલ એલિમેન્ટ્સ જે હોય એની નીચેના એલિમેન્ટ્સ ને આપણે ઝીરો ફોર્મ કરવાના છે, રાઈટ? તો ફર્સ્ટ સ્ટેપ માં હું રો ઓપરેશન એપ્લાય કરું છું। 1 છે એ મારો લીડિંગ એલિમેન્ટ છે, એને એની નીચેનો એલિમેન્ટ 1, સો એને મારે 0 ફોર્મ કરવા છે। અગેન 3 છે એને મારે 0 ફોર્મ કરવા છે। કમ્પલસરી યુ હેવ ટુ એપ્લાય રો ઓપરેશન્સ ઓન્લી, કોલમ ઓપરેશન્સ કરવાના નહીં। સો રો ઓપરેશન માટે શું થશે? R1 ને